ધોરણ નવના આપણે સામાજિક વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નપત્ર જોતા હતા આ તેનો બીજો પાઠ છે આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનનું વિભાગ બીના પ્રશ્નપત્ર વિભાગ બી સી અને ડીના આઈએમપી પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું હવે છે વિભાગ બી વિભાગ બીમાં છે પ્રકરણ એક બક્ષરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું આ ખૂબ જ અગત્યનો અને આઈએમપી પ્રશ્ન છે ત્યારબાદ બીજો પ્રશ્ન યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ સાથે બંધ થાય ત્રીજો પ્રશ્ન વેલેસ્લીય સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી ચાર નિયામક ધારાની જો મુખ્ય જોગવાઈઓ સી હતી ત્યારબાદ પાંચમો પ્રશ્ન કારણ આપો ડેલ હાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી ત્યારબાદ આવી છે પ્રકરણ ચારના પ્રશ્નો એક બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા શા માટે બે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોના નામ જણાવો ત્રણ હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી ચાર અસહકારનું આંદોલન ઓગણીસો વીસ બાવીસ શા માટે મોકૂફ રાખવામાં આવ્યું ત્યારબાદ પાંચમો પ્રશ્ન સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી ત્યારબાદ આ છે પ્રકરણ પાંચ એક ઓગણીસો સત્યાવીસમાં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી બીજો પ્રશ્ન ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની ત્રીજો પ્રશ્ન સંકલ્પમાં સંકલ્પના સ્પષ્ટ કરો એક નેહરુ અહેવાલ બે ફોરવર્ડ બ્લોક તો આ ખૂબ જ આઈએમપી પ્રશ્નો હતા ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કારણ આપો ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો પાંચમો પ્રશ્ન લાલા લજપતરાયનું અવસાન સાથી થયું તો એકથી પ્રકરણ પાંચ સુધીના આપણે આ પ્રશ્નો જોયા હવે આગળ જોઈએ આગળ આવે છે પ્રકરણ છ બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો બીજો પ્રશ્ન પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા કારણ આપો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર બિન પ્રસાર સંધિ એટલે શું ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા ન હસ્તાક્ષર કર્યા તો પાંચમો પ્રશ્ન છે કારણ આપો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો ત્યાં ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેના કારણે આગળના પ્રશ્નો પણ જોઈ શકાય આગળ છે પ્રકરણ નવ નવમું પ્રકરણ છે પ્રશ્ન એક મૂળભૂત હકો એટલે શું તેમનું મહત્ત્વ સમજાવો બીજો પ્રશ્ન કારણ આપો માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારપ સિદ્ધાંતો છે ત્રીજો પ્રશ્ન કારણ આપો બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે તો અહીં એવી જ રીતે દરેક પ્રશ્નો દરેક પ્રકરણના પ્રશ્નો આપવામાં આવેલા છે ત્યારબાદ આ છે પ્રકરણ ચૌદ એક છે સંકલ્પના સમજાવો એક ભૂસંખલન બે પૂરનું મેદાન બીજો પ્રશ્ન ખડકોના મુખ્ય પ્રકારો જણાવો ત્રીજો પ્રશ્ન ખનીજોનું વર્ગીકરણ કરો પ્રશ્ન ચાર કારણ આપો પશ્ચિમ ઘાટ ઘાટ સળંગ છે જ્યારે પૂર્વ ઘાટ ત્રુટક છે અને અહીં પાંચમો પ્રશ્ન પણ જોઈ શકાય છે તે આવે છે પ્રકરણ પંદર પંદરમા પ્રકરણના પ્રશ્નો અહીં આ સરળતાથી જોઈ શકાય તેમ છે અને દરેક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તેવા જ અહીં લેવામાં આવેલા છે તે બધા છે પ્રકરણ સોળ કારણ આપો દક્ષિણ ભારતમાં બહુ ઠંડી ગરમી પડતી નથી તો સોળમાં પ્રકરણના પ્રશ્નો અહીં જોઈ શકાય છે તે બધા આપણે આવે આવે છે આગળ વિભાગ સી વિભાગ સીના પ્રશ્નો જોઈએ પ્રકરણ છ ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો પ્રકરણ છના પ્રશ્નો અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે ત્યારબાદ છે પ્રકરણ દસ સાંસદની લાયકાતો કઈ છે તો પ્રકરણ દસના પ્રશ્નો પણ અહીંયા સુધી આપવામાં આવેલા છે ત્યારબાદ આગળ આવે છે પ્રકરણ અગિયારના પ્રશ્નો પ્રકરણ અગિયારના ખૂબ જ અગત્યના પ્રશ્નો અહીં સ્ક્રીન પર આપેલા છે વિડીયો સ્કીપ કરીને કે તેનો સ્ક્રીનશોટ લઈને પણ આ પ્રશ્નો તમે લખી શકો છો ત્યારબાદ આગળ આવે છે પ્રકરણ તેર ત્યારબાદ આ જ રીતે તેર પંદર અને સત્તરના પ્રશ્નો જોઈ શકાય છે હવે આગળ આવે છે વિભાગ ડી વિભાગ ડીના ખૂબ જ અગત્યના આ પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાય છે જ એક છે ટૂંક નોટ લખો દાંડી કૂચ બે હિંદ છોડો ચળવળ એ ચળવળના વિવિધ બનાવો જણાવો ત્રણ ટૂંક નોટ લખો લખો આઝાદ હિન્દ ફોજ ચાર ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો પાંચ સાયમન કમિશન સુભાષચંદ્ર બોઝ ત્યારબાદ છે પ્રકરણ સત્તર અને પ્રકરણ અઢારના પ્રશ્નોપાન અહીં સ્ક્રીન પર આપેલા છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેના કારણે દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવી શકાય